નમસ્તે બાળકો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એકમ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશે શીખવાના છીએ. આજે આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ શું પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ વિશે શીખવાના છે. અહીંયા આપણે જોઈએ કે પાક ઉત્પાદન મૂળભૂત પદ્ધતિઓ કઈ કઈ છે. જ્યારે ખેડૂત ખેતી કરતા પહેલા ઘણી બધી પદ્ધતિઓથી પસાર કરવું પડે છે અને એ પાકને જ્યાં સુધી કે તે ઉત્પાદન નહીં થાય ત્યાં સુધી તેને અલગ અલગ પદ્ધતિઓથી પસાર કરવો પડે છે. ત્યારે ઘણી બધી પદ્ધતિઓ અહીં આપેલી છે. પહેલા તો પાકને જ્યારે ખેતરમાં નાખતા પહેલા કયા પાકને કઈ જમીન યોગ્ય છે તેની ચકાસણી કરવી જરૂરી છે, તેના વિશે જાણવું જરૂરી છે. પછી ભૂમિ તૈયાર કરી શકાય. સો પહેલા આપણે જોઈએ તો ભૂમિને તૈયાર કરવી. ભૂમિ તૈયાર કરતા પહેલા ભૂમિને કયા પાક માટે યોગ્ય છે તે ખૂબ જ જરૂરી છે. જો એ ભૂમિ વિશે આપણે જાણતા નહીં હોઈએ અને એ પાક માટે યોગ્ય ના હોય અને તેવી ભૂમિમાં પાકને આપણે ભૂમિને તૈયાર કર્યું પાક માટે તો એ પાક સારો થઈ શકશે નહીં. તેના પહેલાં શું કરવું પડે કે એ ભૂમિને તૈયાર કરવું પડે. તૈયાર કરતાં પહેલાં શું કરવું પડે કે પાક તે ભૂમિ માટે યોગ્ય છે કે નહીં તે ચકાસણી કરવી પડે છે. પછી આપણે જોઈએ તો ભૂમિને તૈયાર કરવું. ભૂમિને તૈયાર કરીને પછી શું કરાય, રોપણી કાતર વાવણી. શું કરાય, રોપણી કાતર વાવણી. રોપણી કોઈ બીજ એવા હોય છે જે વાવણીથી થતા હોય છે, કોઈક બીજ એવા હોય છે જે રોપવામાં આવે છે. એટલે આ બીજા સ્ટેપમાં આપણે જોઈએ તો ભૂમિને તૈયાર કરવી, પછી શું આવે, વાવણી કાં તો રોપણી. આપણે વાવણી પછી વાવણી કર્યા પછી શું કરવું પડે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર ભેળસેળ કરવું પડે, જેના કારણે સેન્દ્રિય પદાર્થ જે હોય, જે ન્યુટ્રિશન હોય, પોષક તત્વો હોય, એ પોષક તત્વથી પાકને સારો પાક બનાવી શકાય છે, તંદુરસ્ત પાક બની શકે. તેના માટે શું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો ભેળસેળ કરવો પડે છે. હા, પછી આ થઈ ગયા પછી સિંચાઈ. સિંચાઈ એક ખૂબ જ અગત્યનો પાઠ છે કે સિંચાઈ વગર પાક ક્યારે સારો થતો નથી. એટલે સિંચાઈ ખૂબ જ અગત્યનો છે. પછી નિંદણથી રક્ષણ, જે પાક સિવાયના નકામો કચરો, નકામો છોડ જે નીચે ઊંઘી નીકળે છે તેને શું કહેવાશે, નિંદણ. તે નિંદણને દૂર કરવું ખૂબ જ જરૂરી છે. ખ્યાલ આવશે બાળકો, એની વિસ્તૃત માહિતી આપણે આગલા વિડીયોમાં જોઈશું, પણ આજે થોડું થોડું ડેફિનેશન છે જે આપણે જોઈએ. તો નિંદણ એ શું છે કે પાકને રક્ષણ કરવા માટે, પાકને સારો થવા માટે નિંદણ ખૂબ જ જરૂરી છે. કે આસપાસ, પાકની આસપાસ જે નિંદણ હોય એ નિંદણને દૂર કરવું ખૂબ જ જરૂરી છે. નિંદણ દૂર કરવા માટે અલગ અલગ સાધનો અને કૃત્રિમ દવાનો છંટકાવ પણ થતો હોય છે. પછી આવશે લણણી. લણણીમાં જોઈએ લણણી જોઈએ તો લણણી પાક તૈયાર થયા પછી એને
દાતરડા વડે કાતર મશીન દ્વારા લણવામાં એટલે કાપવામાં આવે. હા, જે તમે કદાચ જોયા હશે દાતરડા વડે ડાંગર જુવાર હા ઘઉં જે કાપવામાં આવે એને શું કહેવામાં આવે? લણણી. લણણી થઈ ગયા પછી હા એને શું કરવામાં? લણણી થઈ ગયા પછી એને ભેગું કરવાનું. ભેગું કર્યા પછી એને છોડવામાં આવે. હા, અને છોડવામાં પછી એને ઉપરવામાં આવે. ઉપરણ્યા પછી દાણાને અલગ કરવામાં આવે અને દાણાને અલગ કર્યા પછી સંગ્રહ કરવામાં આવે. અને સંગ્રહ કરવાની અલગ અલગ પદ્ધતિઓ છે, તેના વિશે આપણે આગળ જોઈશું. આ બધા જ જે મુદ્દા છે, આગળ બધા જ મુદ્દાઓ કે બધી જ પદ્ધતિઓ છે એની ડિટેલ્સ કે એની વધારે માહિતી આપણે આગલા વિડીયોમાં જોઈશું. આજે આપણે જોવાના છે કે ભૂમિને તૈયાર કરવી. તો ભૂમિને તૈયાર કરવા માટે હા ભૂમિને તૈયાર કરવી તો ભૂમિને તૈયાર કરવા માટે શું કરવું પડે છે? ખેડા. શું કરવું પડે છે? ખેડા. ખેડા એટલે શું? તો જમીનને હા અમુક સેન્ટીમીટર સુધી અંદરની માટીને બહાર એટલે કે ઉપર લાવવાની અને ઉપરની માટીને અંદર લઈ જવાની. અંદરના જે સેન્દ્રીય પદાર્થ છે, પોષક તત્વોવાળી જમીન છે, એને ઉપર લઈ આવવાની અને ઉપરની જગ્યાને ઉપરની જમીનને નીચે લઈ જવાની. એને એને શું કહેવાશે? ખેડાણ. ખેડાણ કરવાથી જમીન પોચી ફળદ્રુપ અને શું ઢીલી થઈ જાય છે અને ઢીલી થવાના કારણે પાક ખૂબ જ સારો થતો હોય છે. તો શું પાકને રોપણી કરવા કે વાવણી કરતા પહેલા ખેડાણ ખૂબ જ જરૂરી છે. ખેડાણ કરવા માટે હા ખેડાણ કરવા માટે અલગ અલગ ખેતીના ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે. શું અલગ અલગ ખેતીના ઓજારોમાં ઓજારો ખેતીના ઓજારો એટલે શું? તો ખેતીના ઓજારો એટલે કે ખેડાણ કરવા માટે જે ઓજારોનો એટલે કે જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એને શું કહેવાશે? ખેડાણ કરવા માટેના ઓજારો ખેતીના ઓજારો કહેવાય. ખેતીના ઓજારોમાં આપણે જોઈએ તો હળ, ખરપિયો, દાંતી, કલ્ટિવેટર. હા, હળ હળ એ આપણી પરંપરાગત હા પરંપરાગત એ હળને બળદ દ્વારા એને ખેંચવામાં આવે છે. એ લાકડા દ્વારા લાકડું લાકડાથી પણ બનાવવાનું હોય છે અને આજે આધુનિક યુગમાં એને લોખંડથી પણ બનાવવામાં આવેલું હોય છે. ખરપિયો પણ એવો જ છે, જે ખરપિયો એ ના દ્વારા નીંદણ અને જમીનને પોચી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. નીંદણ સરળતાથી એનાથી દૂર કરી શકાય છે. દાંતી. દાંતી એ કલ્ટિવેટર છે, એ ટ્રેક્ટર દ્વારા સંચાલિત છે. ટ્રેક્ટર દ્વારા આ સાધનનો ઉપયોગ કરી શકાય છે અને એ સરળતાથી જમીનને ઉથલ પાથલ કરવા માટે ખૂબ જ જરૂરી સાધન છે અને જમીનને ઢીલી અને પોચી કરી નાખે છે, જેના કારણે હવાને સરળતાથી હવા અને પ્રકાશ સરળતાથી અંદર સુધી જઈ શકે છે, જેથી પાકને મળવા પાત્ર જે ઘટકો ત્રણ છે કે હવા, પાણી, કયા કયા? હવા, પાણી અને પ્રકાશ. આજે ત્રણે ત્રણ ઘટકો જમીન જ્યારે પોચી કરવામાં આવે ત્યારે એ સરળતાથી મળી શકે છે. તેથી જમીનને ખેડાણ કરવી ખૂબ જ જરૂરી છે. ભૂમિને તૈયાર કરવા માટે ખેડાણ કરવું ખૂબ જ જરૂરી છે અને એ ખેડાણ કર્યા પછી એ જમીન પાકને વાવણી માટે તૈયાર થાય છે. આગળ આપણે જોઈએ રોપણી કાતર વાવણી. આપણે વાવણીનો ઉપયોગ અહીં મુદ્દો લઈએ કે વાવણી શું છે. અહીં વાવણી વાવણી એ શું છે કે બીજને
વાવવામાં આવે હા કે ચાસમાં બીજને નાખવાની જે પદ્ધતિ છે એને શું કહેવાય વાવણી તો વાવણીના પરંપરાગત ઓજાર હા પરંપરાગત ઓજાર એ શું છે વાવણી વાવણીઓ છે હા પરંપરાગત ઓજાર કયો છે તો જે હળ જેવું તમે જોયું હશે એ હળ જેવું હોય એની ઉપરથી ગાણી હોય અને ગાણીમાં દાણા નાખેલા હોય એટલે જેવો ચાસ પડે એ ચાસમાં દાણા શું થતા જતા હોય અંદર ચાસ જેવો પડે એ ચાસમાં દાણા પડતા જતા હોય અને એ વાવતા જતા હોય છે એવી જ રીતે વાવણી વાવણીઓને ટ્રેક્ટર દ્વારા સંચાલિત કલ્ટિવેટર જેવો છે હા એ કલ્ટિવેટર જેવો એ દાણાને સરળતાથી વાવણી કરી શકે છે જે ટ્રેક્ટર દ્વારા સંચાલિત છે આ વાવણી કરવામાં વાવણી દ્વારા સરળતાથી અને ઝડપથી વાવણી કરી શકાય છે આજે આધુનિક યુગમાં વાવણીનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે અને એ ખૂબ જ ઝડપથી વાવણી કરવામાં આવે છે